મિત્રોને નમસ્કાર. આ વિડીયોમાં આપણે ગૂગલ એકાઉન્ટ કેવી રીતે ક્રિએટ કરવું અને જો ક્રિએટ કરેલું હોય તો કેવી રીતે એમાં સાઇન ઇન થવું અને આ વિડીયોમાં ખાસ ગૂગલ ક્લાસરૂમ કેવી રીતે ક્રિએટ કરવું અને ગૂગલ ક્લાસરૂમમાં કેવી રીતે જોઈન થવું. એટલે આમ જોઈએ તો આ વિડીયોની અંદર આપણે ટીચર, સ્ટુડન્ટ અને કોઈપણ અધ્યયન અધ્યાપન કરાવતા કોઈપણ અધ્યાપકશ્રીઓને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે અને અત્યારની પરિસ્થિતિની અંદર ઓનલાઈન પરીક્ષા માટે, ઓનલાઈન એસાઇનમેન્ટ માટે, ઓનલાઈન ક્લાસ લેવા માટે જો કોઈ બેસ્ટ માધ્યમ હોય તો એ ગૂગલ ક્લાસરૂમ છે. તો હર કોઈને આ ઉપયોગી થશે. તો જોઈએ આ વિડીયોમાં વિગતવાર. હવે આપણે જોઈએ નવું ગૂગલ એકાઉન્ટ કઈ રીતે ક્રિએટ કરવું. તો અહીંયા ન્યૂ ટેબ ઉપર ક્લિક કરવાની છે મિત્રો, ગૂગલ સર્ચ કરવાનું છે અને એમાં આપણે લખીશું ન્યૂ એકાઉન્ટ, બરાબર. તો અહીંયા સજેશનમાં આવી ગયું છે, એના ઉપર ક્લિક કરવાની છે. ન્યૂ એકાઉન્ટ અહીંયા લખ્યું છે, ક્રિએટ યોર ગૂગલ એકાઉન્ટ, એના ઉપર ક્લિક કરવાની છે. અહીંયા તમારું ફર્સ્ટ નેમ, અહીંયા લાસ્ટ નેમ, બરાબર, એ ટાઈપ કરવાનું છે. અહીંયા તમે જે લખશો એ તમારું આગળનું જે છે એ યુઝર નેમ થશે અને પાછળ ઓટોમેટિક gmail.com લાગી જશે. ફોર એક્ઝામ્પલ, આ એક લખ્યું, લાસ્ટ નેમ લખ્યું આપણે AAD, અહીંયા આપણે લખીએ છીએ ABCD, બરાબર. એના પછી તમારે ટેબ આપવાની છે. તો અહીંયા લખે છે બરાબર કે સોરી, યોર યુઝરનેમ મસ્ટ બી બિટવીન 6 and 30 કેરેક્ટર, બરાબર. તો અહીંયા ઓછામાં ઓછા 6 or 13 કેરેક્ટરની મર્યાદા છે. તો આપણે ABCD 1, 2, 3 કરી દીધા છે. નેક્સ્ટ આપીએ છીએ. અહીંયા અવેલેબલ આપેલું છે, બરાબર, અહીંયા અવેલેબલ છે એ પણ તમે સિલેક્ટ કરી શકો છો સજેશનની અંદર, કારણ કે ઓલરેડી આપણે ધાસ ફર્સ્ટ નેમ લખ્યું છે અને લાસ્ટ નેમ AAD લખેલું છે, એટલે એના આધારે ગૂગલ પોતાની રીતે સજેશનની અંદર આપે છે, બરાબર. અગાઉ અહીંયા લખ્યું છે ધેટ યુઝર નેમ ઇઝ ટેકન ટ્રાય અનધર, એટલે આપણે કોઈ પણ જે સજેશન છે એમાંથી સિલેક્ટ કરી શકો છો અથવા તમે આને બદલાવી શકો છો. ABCD ને બદલે ધારો કે આપણે @ વચ્ચે રાખીએ અને પછી પાછું આપીએ છીએ, તો અહીંયા સ્પેશિયલ કેરેક્ટરની ના પાડે છે, એટલે એ તમે રાખી શકો નહીં. તો ડોટ પણ આપણે એન્ટર કરીએ છીએ. તો આનો ઉપયોગ અગાઉ થઈ ગયેલો છે એટલે એને તમે રાખી શકશો નહીં, પણ અહીંયા સજેશનની અંદર કોઈ પણ એક આપણે સિલેક્ટ કરશું એટલે DHASAA D38, બરાબર, એ તમારું યુઝર નેમ થશે. અહીંયા તમારે પાસવર્ડ ટાઈપ કરવાનો છે, કન્ફર્મ માટે ફરી વખત ટાઈપ કરવાનો છે, બરાબર. અહીંયા તમે શો કરશો એટલે અહીંયા તમને પાસવર્ડ ડિસ્પ્લે જોવા મળશે, ASDR ફોર એક્ઝામ્પલ 1, 2, 3, 4, પછી પાછું તમારે ASDR 1, 2, 3, 4, બરાબર, અને પછી તમારે નેક્સ્ટ આપવાનું છે, બરાબર. પછી તમારો મોબાઈલ નંબર અહીંયા આપવાનો છે અને ફરી નેક્સ્ટ આપશો એટલે તમારું જે છે એ OTP આવશે અને એ OTP નાખતા તમારું જે છે ગૂગલ એકાઉન્ટ એ ક્રિએટ થઈ જશે. તો મિત્રો આગળ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે મારું જીમેલ એકાઉન્ટ અહીંયા છે જ બતાવે છે. તો અહીંયા આપણે હવે આગળ જશું ગૂગલ ક્લાસરૂમ. તો અહીંયા તમને જોવા મળશે ક્લાસરૂમ, એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો અહીંયા અગાઉ આપણે ક્લાસરૂમ ક્રિએટ કરેલા છે એટલે એ બતાવે છે, પરંતુ જ્યારે આપણે નવો ક્લાસરૂમ ક્રિએટ કરવું છે તો અહીંયા પહેલી છે પ્લસની નિશાની, એના ઉપર ક્લિક કરવાનું છે. તો એમાં બે ઓપ્શન છે, જોઈન્ટ ક્લાસ અને ક્રિએટ ક્લાસ. ક્રિએટ ક્લાસ
કોના માટે લાગવું પડે છે? ટીચર, પછી લેક્ચરર, કે જેમને વિદ્યાર્થીઓને કંઈક આપવાનું છે, તો એના માટે એ ક્રિએટ ક્લાસ લાગુ પડે છે. તો અત્યારે આપણે સૌ પ્રથમ ક્રિએટ ક્લાસ ઉપર ક્લિક કરીશું. અહીંયા તમારે ઓકે આપવાનું છે, ક્લિક કરવાની છે અને કન્ટિન્યુ કરવાનું છે. તો અહીંયા ક્રિએટ ક્લાસની અંદર ક્લાસ નેમ, તો આપણે કોઈ પણ એક નામ આપી દેશું, કે ફોર એક્ઝામ્પલ બી એ 2021, તો ખાલી આપણે 21 લખીશું. સેક્શનમાં સેમ રાખી અને એ પણ તમે લખી શકો કે સેમ ટુ, એસ ટુ કરીએ. સબ્જેક્ટ મેથ્સ લખીએ આપણે, કોઈ પણ સબ્જેક્ટ લખો બરાબર. સાયન્સ ધારો કે SCI, SC કરી આખું લખવું હોય તો પણ આવે છે સાયન્સ. અને રૂમ નામ આપવું હોય તો આપી શકો છો બરાબર, ધારો કે 1. તો આટલી વિગત ભર્યા પછી આપણે ક્રિએટ આપવાનું છે. એક મિનિટ પછી ઓટોમેટિક આપણો ક્લાસ એ ક્રિએટ થઈ જશે. તો અહીંયા તમને દેખાય છે કે આપણે ક્લાસ ક્રિએટ કરી દીધો છે, BA 21 સેમ ટુ અને ક્લાસ કોડ બરાબર. તો હવે આપણે અહીંયા આગળ લખેલું છે ક્લાસ કોડ, તો અહીંયા તમારે ક્લિક કરવાની છે, એટલે તમને કોડ બતાવશે, કારણ કે આ ટીચર અને લેક્ચરર બંને માટે લાગુ પડે છે. તો અહીંયા તમારે કોપી કરવાની છે. કોપી કર્યા પછી વિદ્યાર્થીઓનો જે છે વોટ્સએપ ગ્રુપ બરાબર, તો એમાં તમારે મોકલવાનું છે. ફોર એક્ઝામ્પલ કોઈ એક ગ્રુપમાં હું અત્યારે વૈકુંઠની અંદર સેન્ડ કરું છું પેસ્ટ બરાબર. તો આપણે ત્યાં પેસ્ટ કરી દીધું, ફરી પાછા આપણે આ ક્લાસરૂમમાં આવીએ. એટલે વિદ્યાર્થીઓને આ કોડના આધારે એ ક્લાસરૂમની અંદર જોઈન્ટ થઈ શકશે. બીજી મેથડ એ છે કે ડાયરેક્ટ જો લિંક મોકલવામાં આવે તો ડાયરેક્ટ એ ક્લાસરૂમની અંદર એન્ટર થઈ શકે છે. તો અહીંયા તમે નીચે જોઈ શકો છો કોપી ઇન્વાઇટ લિંક, એના ઉપર તમે ક્લિક કરી દેશો એટલે કોપી લિંક થઈ ગયું. અને ફરી આપણે વોટ્સએપમાં જઈ બરાબર, અને ફરી પાછા અહીંયા તમે વોટ્સએપ ગ્રુપની અંદર પેસ્ટ કરો, એટલે ઓલરેડી અહીંયા તમે જે તે વોટ્સએપ ગ્રુપ વિદ્યાર્થીનું હોય, કોઈ તાલીમાર્થીનું હોય, તો એને એ સીધી લિંક જશે. ફરી પાછા આપણે ક્લાસરૂમમાં આવીએ. તો મિત્રો, આટલું જોયું આપણે ક્લાસ કોડ અને લિંક. હવે આ જે ફોટોગ્રાફ છે બેકગ્રાઉન્ડ, એ ગૂગલ ક્લાસરૂમની અંદર ઓટોમેટિક આવી જાય છે, પરંતુ તમારે અહીંયા બે ઓપ્શન આપેલા છે, સિલેક્ટ થીમ. તો એમાં ઘણા બધા પ્રકારના થીમ આપેલા છે, એમાં કોઈ પણ તમે થીમ રાખી શકો છો. ધારો કે આના ઉપર ક્લિક કરી અને સિલેક્ટ બરાબર, તો જે બેકગ્રાઉન્ડ છે એ આપણે જે થીમ સિલેક્ટ કરી હતી એ બદલી જશે. નીચે બીજા ઓપ્શનમાં અપલોડ ફોટો, તો કોઈ પણ ફોટો ક્લાસનો હોય તો આપણે એને કરી શકીએ. તો સિલેક્ટ એ ફોટો ફ્રોમ યોર કોમ્પ્યુટર, કોમ્પ્યુટરમાં આપણો જે કોઈ પણ પ્રકાર ક્લાસનો ફોટો હોય તો એ તમે અપલોડ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ આપણી પાસે આ એક ફોટોગ્રાફ છે, એને આપણે અપલોડ કરીએ છીએ બરાબર. તો હવે અહીંયા આપણે સેટ કરવાનું છે આ ફોટોગ્રાફ, અહીંથી તમે લંબાવી શકો છો, અહીંથી પણ લંબાવી શકો છો, અને એ રીતે તમારે એક્ઝેક્ટ ફોટો સેટ થાય એ રીતે તમારે રાખી અને ઓકે આપવાનું છે. એટલે બેકગ્રાઉન્ડની અંદર વિદ્યાર્થીના યા તાલીમાર્થીઓના ફોટોગ્રાફ્સ આવી જશે. તો મિત્રો, આપણે પ્રથમ મેનુમાં હતા સ્ટ્રીમમાં, તો એમાં ક્લાસની ટોટલ કાર્યવાહી બતાવે છે. અહીંયા કોમ્યુનિકેશન વિથ યોર ક્લાસ હિયર બરાબર, ક્રિએટ એન્ડ શેડ્યુલ એનાઉન્સમેન્ટ અને રિસ્પોન્સ ટુ સ્ટુડન્ટ પોસ્ટ. એમને સ્ટુડન્ટે જેટલા પણ ફીડબેક આપેલા છે એના રિસ્પોન્સ આપણે અહીંથી જોવા મળશે. ત્યારબાદ આપણે જઈએ બીજા મેનુમાં, ક્લાસવર્ક. તો ક્લાસવર્કની અંદર આપણે પ્લસમાં ક્રિએટ કરવાનું છે, ક્લાસવર્ક ક્રિએટમાં જવાનું છે.
તો પહેલું જે છે એ એસાઇનમેન્ટ તમે વિદ્યાર્થીઓને આપી શકો, ક્વિઝ એસાઇનમેન્ટ આપી શકો, ક્વેશ્ચન કાઢીને તમે મોકલી શકો, મટીરિયલ્સ સેન્ડ કરી શકો, કોઈ પણ બીજી અગાઉ જે ક્લાસ આપણે ક્રિએટ કર્યો હોય અને એમાં કોઈ પોસ્ટ હોય તો એને અહીંયા તમે રીયુઝમાં પણ લાવી શકો, અને કોઈ ટોપિક હોય તો એને તમે અપલોડ કરી શકો છો. તો અહીંયા 6 મેટર જે છે એ તમે ક્રિએટ કરી શકો છો. તો જ્યારે પણ આપણે ટાસ્ક પૂરો થાય ક્લાસરૂમનો ત્યારે આપણે એસાઇનમેન્ટ આપવા માટે અહીંયા ક્લિક કરતા હોઈએ છીએ. તો એમાં આગળ વધીએ તો પહેલામાં જઈએ આપણે એસાઇનમેન્ટ. તો એસાઇનમેન્ટ જે છે એનું આપણે ટાઇટલ લખીએ છીએ. કોઈ પણ તમે ટાઇટલ આપી શકો છો. ટાઇટલમાં આપણે લખ્યું સાયન્સ, પછી અહીંયા કંઈ પણ ઇન્સ્ટ્રક્શન આપવાની હોય, કોઈ પણ સૂચનાઓ જે છે એ અહીંયા તમારે ટાઈપ કરવાની થાય, એને બોલ્ડ તમે આપી શકો. બરાબર, ધારો કે આપણે લખીએ કે ટોટલ હોય ટોટલ માર્ક આપણે એને કેવા છે, ટોટલ માર્ક 25. તો આ રીતે એને ટોટલ માર્ક લખવું આપણે 25, એને બોલ્ડ કરી શકો, ઇટાલિક કરી શકો, અંડરલાઈન આપી શકો. બરાબર, આ રીતની ફેસિલિટી એમાં ઉપલબ્ધ છે. અને કોઈ પણ પ્રકારની ફાઇલ આપણે ધારો કે એડ કરવી હોય તો અહીંથી તમે એટેચમેન્ટમાં ગૂગલ ડ્રાઈવમાં હોય તો પણ કોઈ લિંક આપી શકો, ફાઇલ અપલોડ કરી શકો, અને યુટ્યુબમાં કોઈ વિડીયો હોય તો પણ તમે એ એડ કરી શકો. ફોર એક્ઝામ્પલ, યુટ્યુબમાં આપણે વિડીયો અપલોડ કરવો છે તો તમારે અહીંયા યુટ્યુબ જે છે એ ધારો કે ટાઈપ કરીએ છીએ ડૉક્ટર મનસુખ. તો યુટ્યુબ જે છે એનું નામ ટાઈપ કર્યું આપણે ડૉક્ટર મનસુખ વેકરિયા, સર્ચ કરીએ છીએ. બરાબર, તો અહીંયા તમને તરત જ આવી જશે. બરાબર, તો અહીંયા ધારો કે આપણે ક્લિક કરીએ પહેલામાં અને પછી એડ કરી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એડ થઈ ગયું. તો આ રીતે એસાઇનમેન્ટ આપી શકો છો. અને બાજુમાં જે છે એના ઉપર આપણે ક્લિક કરીએ તો અહીંયા આપણો ક્લાસ BEd 21 છે, ઓલ સ્ટુડન્ટ. બરાબર, તો અહીંયા તમને બતાવશે ઓલ સ્ટુડન્ટ. અને કોઈ ફિક્સ હોય કે ભાઈ 4 સ્ટુડન્ટને જ મોકલવાના છે તો અહીંયા તમે ક્લિક કરી શકો છો. માર્ક જે છે એ આપણે પોઈન્ટમાં લખ્યું હતું, ધારો કે ત્યાં પણ આપણે સૂચનામાં લખ્યું હતું. ફોર એક્ઝામ્પલ 25 ગ્રેડ. પછી ડ્યુ, ધારો કે એસાઇનમેન્ટ છે એનો સમય આપણે અને ડેટ આપવાની છે તો અહીંયા ડેટ આપણે આપી દઈએ છીએ કે 25 તારીખ સુધીમાં તમારે જમા કરવાનું છે. બરાબર, જૂન 25. અહીંયા ટાઈમ, તો કે ભાઈ 12 વાગ્યા સુધીમાં. બરાબર, તો અહીંયા તમને 12 PM સુધીમાં તમારે જમા વિદ્યાર્થી કરી શકે એ ટાઈપનું તારીખ અને સમય. 12 વાગ્યા પછી ઓટોમેટિક ક્લોઝ થઈ જશે. ટોપિક જે છે એ તમે અહીંયા ક્રિએટ કરી શકો છો. કોઈ પણ ટોપિકમાં જઈએ, ક્રિએટ ટોપિક. બરાબર, તો ટોપિકનું કોઈ પણ તમે ફોર એક્ઝામ્પલ એસાઇનમેન્ટ, બરાબર, આપણો ટોપિક હતો એસાઇનમેન્ટ, એ આપણે કરી દીધું. તો અહીંયા મિત્રો આવી ગયું છે સાયન્સનું આપણે એસાઇનમેન્ટ મોકલી દીધું છે. ત્યારબાદ આપણે જોઈએ પીપલમાં. તો અહીંયા મેં જે ક્લાસ ક્રિએટ કરેલો છે એમાં હું એક જ છું, પણ બીજા કોઈ ટીચર જે છે અન્ય ધારો કે વિષયના હોય તો અહીંયા તમે પ્લસ કરો અને બીજા ટીચરના મેલ એડ્રેસ નાખી દો, એટલે એ પણ તમારો જે ક્લાસ છે એમાં જુદા જુદા વિષય આ જ ક્લાસની અંદર એ કરી શકે. અને સ્ટુડન્ટ જે છે એ જેટલા પણ સ્ટુડન્ટ હોય એ દરેકના નામ અને ઈમેલ એ બંને નાખી દો અને પછી એકસાથે તમે મોકલી શકો છો મેલ દ્વારા. તો આ થઈ ત્રીજા મેનુની વાત, પીપલ. તો મિત્રો ચોથું મેનુ છે ગ્રેડ. તો આ જે ગ્રેડ છે એ આપણે એસાઇનમેન્ટ 25 ગુણનું આપ્યું છે એ દરેક વિદ્યાર્થી એમાં સબમિટ કરશે. 25 ગુણમાંથી કયા વિદ્યાર્થીને કેટલા ગુણ મળ્યા છે એ એનાલિસિસ થશે અને દરેક વિદ્યાર્થીને મેલ જશે.
આ ગ્રેડ જે મેનુ છે તેનું એક કામ છે. બીજું છે ક્લાસ ડ્રાઈવ ફોલ્ડર. તો અહીંયા જે ફોલ્ડર બનશે એ તમારી જે આપણે જીમેલ એકાઉન્ટ થ્રુ ગૂગલ ક્લાસરૂમ ક્રિએટ કર્યું છે એમાં એ નામનું ફોલ્ડર અહીંયા ક્રિએટ થઈ જશે. અને એમાં બધા જ વિદ્યાર્થીઓના એસાઇનમેન્ટ નામ, જો રોલ નંબર હોય તો રોલ નંબર, એ પ્રમાણે PDF ઓલરેડી ઓટોમેટિક જમા થઈ જશે. તો મિત્રો, આપણે પહેલું ક્રિએટની અંદર એસાઇનમેન્ટ જોયું, બરાબર, પ્રશ્નો 25 ગુણના મોકલી દીધા અને પછી સેન્ડ કરી દીધું. બીજું છે ક્વિઝ એસાઇનમેન્ટ. ક્વિઝ કાઢીને પણ તમે મોકલી શકો. ક્વેશ્ચન પેપર, તો અહીંયા ધારો કે આપણે લઈએ કે ક્વેશ્ચન, તો અહીંયા આપણે ક્વેશ્ચનનું નામ લખવાનું છે કે પેપર 1, એ રીતે પણ તમે કરી શકો. તો અહીંયા આપણે લખ્યું P1, અહીંયા બધી સૂચનાઓ લખી દેવાની છે. અને અહીંયા લખેલું છે એડ, તો અહીંયા તમારે ફાઇલ એટેચ કરવાની છે, બરાબર. આપણે કોઈ પણ PDF જે ફાઇલ છે એ આપણે આપણી ડ્રાઈવમાં કોઈ પણ જગ્યાએ પડી હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે ડાઉનલોડમાં જઈએ અને આપણી પાસે એન્ટ્રન્સ ટેસ્ટ પેપર જે છે, બરાબર, એને ઓપન કરશું. અપલોડ થઈ ગયું, બરાબર. તો અહીંયા આવી ગયું એન્ટ્રન્સ ટેસ્ટ પેપર, બરાબર. તો આ રીતે આપણે વિદ્યાર્થીઓને સેન્ડ કરી શકીએ છીએ. પછી સેવ આપી દેવાનું. અહીંયા પણ આવી ગયું છે આપણે જે ફોટો એન્ટ્રન્સ ટેસ્ટ પેપર PDF આવી ગઈ છે. ફરી પાછું આપણે સ્ટીમમાં જવાનું છે, બરાબર. તો અહીંયા તમને જોવા મળશે નીચે P1, બરાબર. એના ઉપર ક્લિક કરશો એટલે આગળ કેટલા સ્ટુડન્ટે એમાં ભરેલું છે એ જોવા મળશે અહીંયા લિસ્ટ. અહીંયા ટર્ન ઇન કેટલા મિત્રોએ કરેલું છે અને કેટલા મિત્રોએ ટર્ન ઇન કર્યા વગર સબમિટ કરેલું છે એની સંખ્યા અહીંયા બતાવશે અને નીચે એમની PDF તમને વ્યૂ બતાવશે. તો આ રીતે આપણે ગૂગલ ક્લાસરૂમને કેવી રીતે ક્રિએટ કરવું તે અહીંયા આપણે જોયું. હવે આપણે મોબાઈલ ડિવાઇસ દ્વારા વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓ કેવી રીતે ક્લાસરૂમની અંદર જોઈન થાય તે મોબાઈલની સ્ક્રીન દ્વારા આપણે જોઈએ. તો નમસ્કાર મિત્રો, હવે હું એક વિદ્યાર્થી તરીકે, એક તાલીમાર્થી તરીકે આપને બતાવવા માંગુ છું ગૂગલ ક્લાસમાં કેવી રીતે જોઈન થવું. તો મારા ટીચરે મને ગૂગલ ક્લાસરૂમની લિંક મોકલેલી છે, એના ઉપર તમારે, હું એના ઉપર ક્લિક કરું છું, ઓપન કરું છું, બરાબર. તો અહીંયા લખીને આવે છે ઓપન વિથ ધ ક્લાસરૂમ just 1, એના ઉપર ક્લિક કરીએ છીએ. તો અહીંયા આવી ગયું ગૂગલ ક્લાસરૂમ જોઈન્ટ ક્લાસ. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એમેડ ક્લાસનું નામ આપેલું છે અને નીચે 3 મેનુ આપેલા છે, સ્ટ્રીમ, ક્લાસવર્ક અને પીપલ. સૌ પ્રથમ આપણે ક્લાસવર્કમાં જઈશું. ક્લાસવર્કની અંદર નીચે તમે જોશો તો અટેચમેન્ટમાં PDF બતાવી છે નીચે, એના ઉપર ક્લિક કરવાનું છે એટલે એ PDF ઓપન થશે. આપણે PDF જોઈ લીધી, બરાબર. એડ વર્ક, બરાબર. તો એમાં આટલા ઓપ્શન આવેલા છે, ડ્રાઈવ, કેમેરા, સ્કેનર, અપલોડ, લિંક અને ક્રિએટ. જો તમારી પાસે તૈયાર ફાઇલ કરેલી હોય તો તમે ડાયરેક્ટ અપલોડ કરી શકો છો અને વારાફરતી જો ફોટો પાડવાનો થતો હોય તો તમારે કેમેરા, ધારો કે કેમેરા આપણે ચાલુ કર્યા, ટેક ફોટો, તો આપણે કોઈ પણ એક પેજનો ફોટો લેવાનો છે, બરાબર, અને પછી આપણે ટિક કરવાનું છે. આપણે વર્ડ ફાઇલ અટેચ કરી છે અને નીચે ખાસ તમારે હવે ટર્ન ઇન ઉપર ક્લિક કરવાની છે અને હવે આપવાનું છે ટર્ન ઇન. તો તમે પ્રોસેસ જોઈ શકો છો કે ગૂગલ ક્લાસરૂમની અંદર તમારું જે કરેલું વર્ક છે
જે કંઈ ડોક્યુમેન્ટ છે એ સીધું ટીચરના ક્લાસરૂમમાં ગૂગલ ડ્રાઈવમાં એ ફોલ્ડર જતું રહેશે.